હવે આગળ વાત કરીએ તો દ્વારકામાં હની ટેપમાં બે યુવતીઓએ વૃદ્ધને ફસાવ્યો, મામલો બન્યો ટોપ ઓન ટાઉન. દ્વારકામાં રહેતા 61 વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ મળીને વૃદ્ધને ફસાવીને ઓનલાઈન છેતરપિંડી કરી હતી. દ્વારકામાં રહેતા 61 વર્ષના નિવૃત્ત બ્રાહ્મણ વૃદ્ધ ગઈકાલે બપોરના સમયે વડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળ્યા હતા, ત્યારે માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને મળી ગઈ હતી, જેને દ્વારકામાં કંઈ જોયું નથી તેવું કહીને પટેલ સમાજ મૂકી જવા માટે કહ્યું હતું. બાદ બંને મહિલાઓ વૃદ્ધને ગાર્ડનમાં લઈ ગયા હતા, જે બાદ અહીં 3 શખ્સો આવી પહોંચ્યા હતા અને બિલી ભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા ₹39,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પાંચેય વ્યક્તિઓએ એક સમ કરીને ફરિયાદી વૃદ્ધને ઘારો કાઢી ટીકા પાટુનો માર માર્યો હતો. આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના QR કોડ સ્કેન કરી અને તેમાં ₹39,000 ટ્રાન્સફર કરી તેમાંથી ઉપરોક્ત રકમ ઉપાડી દીધી હતી. અનિલકુમાર નામના એક આસામીને પણ ચીટર ટોળકીએ આ પ્રકારે ₹4,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે દ્વારકા પોલીસે વિપ્ર વૃદ્ધની ફરિયાદ પરથી બે અજાણી સ્ત્રીઓ તથા 3 અજાણ્યા પુરુષો મળીને કુલ 5 શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે તમામ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.